આજે આપણે ભણતા પહેલા કતિ ધ મોડા અક્ષર બોલીશું, તમારે પણ પછી બોલવાના છે. ક ક મ ન ક ખ ખ ન ખ ગ ગણપતિ નો ઘ ઘ ઘર નો ઘ ચ ચ ક્લી નો ચ છ છત્રી નો છ જ જ અમૃત નો જ જ જ બલા નો જ ત ટ પાલી નો ટ ઠ ઠડિયા નો થ ડ ડ બા નો દ ટ ટ ગલા નો દ. તમારે પણ આવી જ રીતે કઠી ઢ મોડા અક્ષરની ઓળખ કરવાની છે. શીખો ગુજરાતીની બુકમાં પોપકોર્ન સાથે. આજે આપણે કથી ધ મૂળા અક્ષર શીખી ગયા ને, તો હવે આજે આપણે પગલું 1.2 શીખીશું. એમાં આપણે જ ઝ ટ ઠ ડ અને ધ મૂળા અક્ષરવાળા પગલું છે ને, તેમાં આપણે શબ્દ છે અલગ અલગ મૂળાક્ષર લખવાના છે, પછી અલગ અલગ મૂળાક્ષર ઉપર ગોળ કરવાનું છે, એ આજે આપણે આ શીખીશું. ચિત્ર ખુટ્ટો મૂળા અક્ષર મૂકો અને શબ્દ પૂરો કરો. આ અલગ અલગ ચિત્ર આપ્યા છે, એની અંદર આપણે જે ચિત્ર છે ને એનો મૂળાક્ષર નહીં હોય ને, એ મૂળાક્ષર આજે આપણે લખવાના છે. આ શાનું ચિત્ર છે? જલેબીનું છે. તો આપણે અહીંયા જ જલેબીનો જ. આ શાનું ચિત્ર છે? જબલાનું છે. તો આપણે એમાં જ જબલાનો જ. આ શાનું ચિત્ર છે? ટપાલીનું. તો ટ ટપાલીનો ટ. આ શાનું છે? ઠડિયાનું છે. તો ઠ ઠડિયાનો ઠ. આ શાનું ચિત્ર છે? ડ ડબ્બાનો ડ. અને આજે આપણે શીખ્યા ને એવી જ રીતે આ શું છે? ચક્કું ચક્કું ચિત્ર દેખાય છે ને, પણ આ શું છે? ઢગલો છે. તો આજે આમાં આપણે ધ ઢગલાનો ઢ લખીશું. ઝ ઝ ટ ઠ દ અને ઢ મૂળા અક્ષર શોધો અને એની ફરતે આપણે ગોળ કરવાનું છે. આ જબલાનું ચિત્ર છે, એમાં આપણે અલગ અલગ મૂળા અક્ષર આપ્યા છે ને, પણ આપણે જે અહીંયા મૂળા અક્ષર આપ્યા છે ને એ મૂળા અક્ષર આપણે શોધવાના છે અને એની ફરતે આપણે ગોળ કરીશું. તો પહેલો કયો મૂળા અક્ષર છે? જ છે. તો ચાલો આપણે જ જમૃતનો જ આમાં શોધીશું, એની ફરતે આપણે ગોળ કરીશું. હવે આપણે જ જબલાનો જ. ટ ટપાલીનો ટ. ઠ ઠડિયાનો ઠ. ડ ડબ્બાનો ડ. અને છેલ્લે આપણે શું છે? ડ ડગલાનો ડ. હવે આપણે સરખા મૂળાક્ષરને એકસાથે જોડો. અહીંયા મૂળાક્ષરો આપ્યા છે અને અહીંયા પણ આપ્યા છે, પણ આ સાઈડે જે મૂળાક્ષર લખ્યા છે ને એ જ મૂળાક્ષર આ બાજુની સાઈડે પણ લખ્યા છે. તો હવે આપણે જે આ સરખા હોય ને એને આપણે એની સાથે જોઈન્ટ કરીશું. તો આ શું છે? જ છે. તો એના જેવો જ ક્યાં છે? અહીંયા છે. તો આપણે એની સાથે જોઈન્ટ કરીશું. હવે આપણે ઝ ઝબલાનો ઝ. ટ ટપાલીનો ટ. ઠ ઠડિયાનો ઠ. ડ ડબ્બાનો ડ. અને ધ ઢગલાનો ધ. હવે આપણે બીજી એક્ટિવિટી કરીએ. આપેલા ચિત્રોમાંથી જ ટ ઠથી શરૂ થતા ચિત્ર ઉપર ગોળ કરો. હવે અહીંયા અલગ અલગ ચિત્ર આપ્યા છે ને, તો આ શાનું ચિત્ર છે? ઠડિયાનું છે. તો અહીંયા છે ઠડિયાનો થ. તો અહીંયા ઠડિયાનો થ છે ને તે ચિત્ર ઉપર આપણે સરસ રીતે ગોળ કરીશું. હવે આ શું છે? ટપાલીનું છે. તો ટ અહીંયા છે. તો અહીંયા ટ ટપાલીના ટના ચિત્ર ઉપર ગોળ કરીશું. આ શું છે? જબલાનું છે. તો અહીંયા જ જબલાનો જ છે. તો જ જબલાનો જ. આ પેજ અને આ પેજ તમારું હોમવર્ક છે. જોયું ને બાળ મિત્રો, આજે આપણે આ એક્ટિવિટી શીખી ગયા ને, તો આ એક્ટિવિટી તમારે જાતે સરસ રીતે તમારે આ શીખો ગુજરાતીની બુક છે ને એમાં તમારે આ પગલું 1.2 એક્ટિવિટી છે ને એ તમારે સરસ રીતે લખવાની છે. બાય.